નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બોલી નાટાનું દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં અવયવ જોયા અને ત્યાં અવયવ શોધવાના આપણે એક્ઝામ્પલ પણ જોયા. હવે આપણે અહીંયા જે અવયવી વિશે જોવાનું છે, આપણે ધોરણ 5 માં અવયવ અને અવયવી વિશે શીખી ગયા છીએ. ફરીથી એકવાર આ જે અવયવ અને અવયવીનો જે ટોપિક છે એવો ટોપિક છે કે તમને આગળ જઈને તમે ગમે તે ધોરણમાં જાઓ ત્યાં તમને આ જે ટોપિક છે તમને કામ લાગે છે. એટલે આપણે હજી પણ એમાં સમજી લઈએ તો આપણે ફરીથી નું રિવિઝન થઈ જાય. તો કે અવયવી, અવયવી એટલે શું? તો કે આપેલી સંખ્યાને જે બીજી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરતા જે જવાબ મળે તે જવાબની સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહે છે. શું કહે છે? આપેલી સંખ્યાના અવયવી કહે છે. તો કે શું કહેવા માંગે છે? કે આપણે જે કોઈ પણ સંખ્યાના અવયવી શોધવા છે, આપણે એક્ઝામ્પલ તરીકે 2 ના અવયવ શોધવા છે, તો 2 ને આપણે બીજી કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ અને ગુણાકાર કરતા જે જવાબ મળે છે એ બધા જવાબને 2 ના શું કહેવાય છે? અવયવી કહેવામાં આવે છે. ટૂંકમાં અવયવી એટલે આપણે સાદા અર્થમાં કહીએ તો અહીંયા આપણે જે સંખ્યાના અવયવી શોધવાના છે એ સંખ્યાનો ઘડ્યું. કે આપણે 2 ના અવયવી શોધવા છે તો 2 ને આપણે 2 એકા 2 એટલે 2 ને આપણે ત્યાં એક સાથે ગુણીએ તો 2 ગુણ્યા 1 બરાબર 2 મળે છે. તો જવાબ શું મળ્યો? 2. તો 2 એ શું કહેવાય? તો કે 2 એ 2 નો અવયવી કહેવાય છે. ત્યારબાદ 2 ને 2 સાથે ગુણવામાં આવે 2 2 4 તો જવાબ 4 મળે છે. તો 4 શું કહેવાય છે? 2 નો અવયવી કહેવાય છે. ટૂંકમાં આપણે જ્યારે અવયવી શોધવાના હોય ત્યારે માત્ર જે સંખ્યાના અવયવી શોધવાના છે એ સંખ્યાનો ઘડ્યું બરાબર એટલે આપણને એના અવયવી મળી જાય છે. બીજું કે અવયવીઓની જે છે અસંખ્ય છે. આપણે આગળ અવયવમાં જોયેલું હતું કે અવયવ જે છે એની સંખ્યા ત્યાં લિમિટમાં છે, એટલે કે અવયવ જે છે અસંખ્ય નથી પણ એટલે વિરુદ્ધમાં છે. અવયવી છે, અવયવી એ અસંખ્ય છે. એટલે કે આપણે અહીંયા 2 ના અવયવ શોધવા છે તો માત્ર એટલું નથી કે આપણે ત્યાં 2 ના આપણે 2 નો ઘડિયો બોલીએ એટલે 2 ગુણ્યા 10 કરીએ એટલે 2 દાન 20 તો આપણે માત્ર અહીંયા ઘડિયો પૂરો થાય ત્યાં સ્ટોપ નથી થઈ જવાનું. 2 ના અવયવી આપણને અસંખ્ય મળે છે. 2 ગુણ્યા 11 કરવામાં આવે, 2 ગુણ્યા 12, 2 ગુણ્યા 13 એ રીતે 2 ગુણ્યા 100, 2 ગુણ્યા 200, 2 ગુણ્યા 100,000, 2 ગુણ્યા 300,000 એટલે આ રીતે આપણી જેટલી સંખ્યાઓ કહીએ તો સંખ્યાઓ અસંખ્ય છે. એટલે આપણે જે છે 2 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ, કોઈ પણ મોટામાં મોટી સંખ્યા સાથે ગુણીએ અને આપણને જે જવાબ મળે એ જવાબ 2 ના શું કહેવાય છે? અવયવી બને છે. એટલે આ રીતે અવયવીઓની સંખ્યા જે છે એ અસંખ્ય છે પણ અહીંયા જે છે એ આપણે અસંખ્ય અવયવી શોધવાના નથી. અહીંયા આપણે સૂચનામાં કીધેલું હોય કે આપેલી સંખ્યાના પ્રથમ 5 અવયવી શોધો અથવા તો આપેલી સંખ્યાના પ્રથમ 10 અવયવી શોધો. તો આપણે જેટલા માંગેલા હોય કીધું હોય કે પેલા 5 શોધો તો માત્ર આપણે 5 જ શોધવાના હોય છે. 10 કીધા હોય તો માત્ર હજી શરૂઆતના 10 આવે પેલા 10 જ શોધવાના હોય છે. ત્યારબાદ છે દરેક સંખ્યા પોતે પોતાની અવયવી છે. જેમ આપણે અવયવમાં જોયેલું હતું કે દરેક સંખ્યાનો અવયવ જે છે એ સંખ્યા પોતે હોય જ છે તો અહીંયા પણ એવું છે કે દરેક સંખ્યાનો અવયવી સંખ્યા પોતે તો હોય જ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું કે 2 એકા 2 તો જોવો કે 2 ના અવયવીમાં 2 તો આવશે જ બરાબર. દરેક સંખ્યાના અવયવમાં સંખ્યા પોતે તો આવે જ છે. તો આપણે અહીંયા હવે અવયવી શોધવાનો એક્ઝામ્પલ જોઈએ કે 5 ના અવયવી શોધવાના છે. આપણે અહીંયા માત્ર 10 અવયવી શોધીશું. આપણને કીધું નથી કે કેટલા અવયવી શોધવાના છે પણ આપણે સૂચનામાં ન કીધું હોય ત્યારે માત્ર 10 અવયવી શોધવાના. તો જો 5 ના અવયવી એટલે 5 ગુણ્યા 1 બરાબર 5, પછી 5 2 10, 5 3 15, ત્યારબાદ 5 × 20 × 5 × 7 = 30 5 × 7 = 35 5 × 8 = 40 5 × 9 = 45 5 × 10 = 50. તો જો અહીંયા આપણે આખો 5 નો ઘડિયો બોલી ગયા તો અહીંયા જે અવયવી છે એ અટકતા નથી. પછી આપણે આગળ કરવું હોય તો 5 × 11, 5 × 12, 5 × 13, 5 × 14, 5 × 5 એમ આપણે કોઈ પણ સંખ્યાઓ જે છે એને આપણે 5 સાથે ગુણીએ તો આપણને જે જવાબ મળે છે એ
જવાબ પાંચના શું બને છે અવયવી બને છે તો એના જો પાંચના અવયવી 5 10 15 20 25 5 10 15 20 25 30 35 40 45 અને છેલ્લે 50 આપણે અહીંયા માત્ર જે 5 છે 5 માં આપણે પ્રથમ 10 અવયવી શોધેલા છે આપણી પાસે સૂચનામાં માંગેલા હોય કે માત્ર કોઈ પણ સંખ્યાના પ્રથમ 5 અવયવી શોધો તો આપણે માત્ર 5 જ અવયવી શોધવાના છે એટલા માંગેલા હોય એટલા શોધવાના છે જ્યારે અવયવી લાવે તો કોઈ પણ સંખ્યાનો ઘોળિયો પછી આપણી પાસે ગમેલી સંખ્યા માંગેલી હોય એને આપણે 1 થી ગુણવાની શરૂઆત કરવાની આપણે 10 સુધી પૂરું કરવાનું આપણી પાસે છેલ્લા અવયવ માંગેલા હોય 5 કીધા હોય તો 5 સુધી ગુણવાના 10 કીધા હોય તો 10 સુધી ગુણવાના 20 કીધા હોય તો 20 સુધી ગુણવાના એટલે આ રીતે આપણે કોઈ પણ સંખ્યાના અવયવી શોધી શકાય છે તો આ એક્ઝામ્પલ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ